હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ ઉપર. મિત્રો, આજે આપણે વાત કરવાની છે એલએનટીની અંદર જે એપ્રેન્ટિસ ભરતી મેળો આવેલો છે તેની વિશે. આ ઓફિશિયલ નોટિફિકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત ડાયરેક્ટરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ગાંધીનગરથી આવેલી છે. તો જેટલા પણ મિત્રોએ વેલ્ડર, ફિટર અને મશીનિસ્ટનો કોર્સ કરેલો હોય આઈટીઆઈમાંથી અને તેમાં પાસ આઉટ હોય તે લોકો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે. તો મિત્રો, આના વિશે વધુ જાણીએ. તો તમે અહીંયા જોઈ શકો છો વિષય એપ્રેન્ટિસ ભરતી મેળાની જાણ કરવા બાબત. સવિનય સહ ઉપરોક્ત વિષય અન્યએ જણાવવાનું કે અત્રેની સંસ્થા ખાતે ચાલતી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ તાલીમ યોજના હેઠળ નીચે જણાવેલ સ્થળ અને સમયે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરે છે, જેથી આપના આઈટીઆઈના તમામ પાસઆઉટ તાલીમાર્થીઓને સદર એપ્રેન્ટિસ ભરતી મેળાની જાણ કરવા માટે તેમજ એપ્રેન્ટિસ ભરતી મેળામાં હાજર રહે તે જણાવવા નમ્ર વિનંતી છે. તેમજ આપના આઈટીઆઈના નોટિસ બોર્ડ પર સદર એપ્રેન્ટિસ ભરતી મેળાનો પત્ર મોકલવા વિનંતી છે. તો મિત્રો, આ એકમનું નામ છે કે એલએનટી એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો હેવી એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ હજીરા સુરતની અંદર એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તમે આ જોઈ શકો છો એપ્રેન્ટિસ ભરતી મેળાનું સ્થળ છે આઈટીઆઈ ઓલપાડ, ઓપોઝિટ મામલતદાર ઓફિસ, હાથીસા રોડ, તાલુકો ઓલપાડ, ડિસ્ટ્રિક્ટ સુરત. મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈને તમે એડ્રેસ પર પહોંચી જજો. એપ્રેન્ટિસ ભરતી મેળાની તારીખ 29/1/2020 બુધવાર છે અને સમય સવારે 11 વાગે છે. આમાં 3 ટ્રેડ માટે વેકન્સી પડેલી છે. ફિટર, વેલ્ડર અને મશીનિસ્ટ. ફિટર માટે 300 જગ્યા છે, વેલ્ડર માટે 60 જગ્યા અને મશીનિસ્ટ માટે 50 જગ્યા છે. તો જેટલા પણ મિત્રો છે જે ફિટર, વેલ્ડર અને મશીનિસ્ટ છે તે બધા મિત્રો વેલ્ડર જે તે પણ ટ્રેડ છે તેમાં પાસ આઉટ હોવા જોઈએ અને પ્લસ SSC પાસ હોવા જોઈએ, એટલે કે 10 પાસ હોવા જોઈએ. તો 10 પાસ અને આઈટીઆઈ પાસ આઉટ મિત્રો જ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે. તો મિત્રો, આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને જેટલા પણ મિત્રો ભરતી મેળામાં જવા માટે ઈચ્છુક છે તો ત્યાં જઈને તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે આઈટીઆઈ ઓલપાડ પહોંચી જજો. કંપનીનું નામ છે એલએનટી હેવી એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ હજીરા સુરત, લાર્સન એન્ડ ટુબ્રો કંપની તમે સાંભળી જશે. જો તમને ના ખબર હોય તો તમે ઇન્ટરનેટ પરથી પણ સર્ચ કરી શકો છો. તો મિત્રો, આ હતી એક નાની જાણકારી. જેટલા પણ મિત્રો એપ્રેન્ટિસ કરવા માટે ખૂબ ઈચ્છુક છે તે લોકો ભરતી મેળામાં જઈને ભાગ લઈ શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ હતું. જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કેમ કે હું ટૂંક સમયમાં જ આવા વિડીયો બધા લાવતો રહું છું. તો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.